नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विज्ञान पाठ 1 આપણે ગયા લેક્ચરમાં આપણે ફ્રેશર લર્નિંગ એના વિશેની સમજૂતી મેળવી. આજે એક નવો સવાલ છે, સિંચાઈ એટલે શું? બરાબર, તેની પદ્ધતિઓ જાણો. હવે પહેલા સિંચાઈનો અર્થ. બરાબર, સિંચાઈ એટલે શું? સિંચાઈ કોને કહેવાય? તો સમયાંતરે ખેતરમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પહોંચાડવાના વ્યવસ્થાપનને જે સિંચાઈ કહેવામાં આવે છે. સિંચાઈ માટે બે પદ્ધતિઓ કઈ? ફુવારા પદ્ધતિ અને બીજું છે ટપક પદ્ધતિ. એના વિશે સમજૂતી મેળવી. આપણે પહેલી પદ્ધતિ જોઈએ, ફુવારા પદ્ધતિ. તો પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાની આ પદ્ધતિ છે. બરાબર, આના ઉપયોગથી અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા માટે થાય છે. બરાબર, હવે આ પદ્ધતિમાં કેવું છે? ફુવારા પદ્ધતિમાં તમે જુઓ કે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, અસમતલ ભૂમિ છે તો એને સિંચાઈમાં ઉપયોગ કરવામાં આવે છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે પાણી ખેતરમાં પહોંચાડવામાં આવે, એટલે આમાં શું થાય, પાણીનો બગાડ ઓછો થાય, કરકસર થાય અને પાણી બહુ બગડે નહીં. બરાબર, ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક એને પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણીના પાકને શું છે, પાણી મળી રહે છે. એમ કહેવાય છે, પાણી દ્વારા પોષક તત્વો અને જંતુનાશકનો છંટકાવ પણ આ પદ્ધતિથી જ કરી શકાય છે. ફુવારો આવે છે, આપણે જે ફુવારો જે છે, પેલો પ્રેશરવાળો ફુવારો. બરાબર, એ પ્રેશરવાળા ફુવારાથી તમે પાકને જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરી શકો અને જંતુઓથી બચાવી શકો. પછી આપણે શું કહીએ છીએ, ખેતરમાં ખાતર પણ નાખીએ છીએ. બરાબર, એનાથી પાક કેવો થાય છે, સારો થાય છે. બરાબર, વરસાદમાં પણ આ પદ્ધતિથી પાણી શું છે, ખેતરને મળી રહે છે, એટલે માનવ શ્રમની અને પાણીની બચત શું અહીંયામાં થાય છે. હવે આ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. શેના માટે? રેતાળ જમીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. રેતાળ જમીન માટે બરાબર, એટલે પાણી શું છે, સહેલાઈથી અંદર ઉતરી, એટલે માનવીને બહુ મહેનત કરવાની પણ જરૂર ના પડે અને પાણીની બચત પણ સારી થઈ જાય, પાણીનો બગાડ પણ ઓછો થાય છે. બરાબર, એટલે આ ફુવારા પદ્ધતિ અત્યારે ઘણી ઉપયોગી સાબિત થઈ છે ખેડૂતો માટે. બીજો નંબર છે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ કોને કહેવાય? છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવું. આ પદ્ધતિને શું કહેવાય? ટપક પદ્ધતિ. એની વ્યાખ્યા છે, બરાબર, છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને શું કહેવાય છે? ટપક સિંચાઈ પદ્ધતિ. એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા, એટલે મોટર આવે છે, પંપ એટલે મોટર. બરાબર, ઊંચી ટાંકી એટલે મોટરમાંથી પાણી શું છે, ખેંચવામાં આવે. બરાબર, અને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં એને લાવવામાં આવે છે. પછી એ જે મોટરમાં જે પાઇપ જોઈન કરી દે, સીધી ખેતરમાં શું છે, આપી દે. એટલે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે. ડ્રોપર આવે, જે છોડના મૂળ પાસે ટપકે છે, એટલે જે મૂળ છે જમીનમાં જે રોપેલા છે એને સારું, આના લીધે સારું પાણી મળી જાય છે. આ પદ્ધતિ ક્યાં કામ નહીં? અછત વાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. જ્યાં પાણીની અછત છે એમ કે રાજસ્થાન, કચ્છ, બરાબર, રણ પ્રદેશમાં આ પદ્ધતિ સૌથી ઉપયોગી સાબિત થઈ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા, વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. બરાબર, ટપક પદ્ધતિ એટલે અમુક અંતરે પાઇપને કાણા પાડીને શું છે, ત્યાંથી પાણી ડ્રોપરની મદદ વડે, જે આગળ કીધું, ડ્રોપરની મદદ વડે એને શાખા અને ઉપશાખાઓ એ શું છે, પાણી પૂરું પાડવામાં આવે છે. તો સિંચાઈ એટલે શું અને તેની બે પદ્ધતિઓ વિશે તમારે લખવાનું. બરાબર, પરીક્ષામાં પૂછાય છે.
એના પછીનો સવાલ છે કોઈ નિંદણ. આમ તો આપણે આગળ જોઈ ગયા છે પણ ફરીથી એકવાર લઈએ, નિંદણ એટલે શું? પૂછાય એવું છે, નિંદણ કોને કહેવાય? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? હવે નિંદણની વ્યાખ્યા તમને ખબર હોય, આપણે લેક્ચરમાં જોઈ ગયા છે. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે શું જોવું જોઈએ? આપણે વાવણી કરી, વાવણી પછી થોડાક દિવસો આપણે રહેવા દીધી તો કેટલીક બિનજરૂરી વનસ્પતિ શું છે? ઉગી નીકળી, નકામી, જેનો કોઈ ઉપયોગ જ નથી, એટલે કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને શું કહેવાય છે? નિંદણ કહેવાય છે. બરાબર, વ્યાખ્યા આપણે આગળ એકવાર જોઈ ગયા છે, ફરીથી જોઈએ. બિનજરૂરી છોડને શું છે? નિંદણ કહેવામાં આવે છે. શોર્ટ વાક્ય છે, શોર્ટમાં બતાવી બતાવે પણ આપણે થોડું લખવું પડે એના વિશે. બરાબર, નિંદણને દૂર કરવાની ક્રિયાને હવે શું કહેવાય છે? નિંદા પણ કહેવાય. નિંદણ દૂર કરવાની ક્રિયા ને આપણ વ્યાખ્યા છે, બરાબર, શું કહેવાય છે? નિંદા પણ. બરાબર, હવે જે બિનજરૂરી છોડ આપણે જે ઉગી નીકળ્યા છે, આપણે એને શું કરીએ છીએ? ખેડૂત શું કરે છે? કાપી કાઢે છે. બરાબર, એને દૂર કરે છે. બરાબર, કારણ કે એ પાકને શું કરે? નુકસાન કરે, એટલે એને કાપવું જરૂરી છે. નિંદણ દૂર કરવું જરૂરી છે, એટલે એને ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે. ખુરપી છે, બરાબર, ખુરપીનું જે સાધન આવે છે એટલે એને શું છે? નીચેથી કાપી કાઢવા. જમીન ખેડતી વખતે હળ ફેરવાથી નિંદણ શું થાય છે? નાશ પામે. હળ ફેરવાથી નિંદણ શું થયું? નાશ પામે. અને વાવણી વખતે વાવણી દ્વારા પણ નિંદણ દૂર થાય છે. નિંદણ દૂર કરવા માટે હવે બે નામ આપ્યા છે. દૂર કરવા માટે જો તમારે કાપવું ના હોય તો એને રસાયણનું નામ આપ્યું છે 2-4-D. ચોપડીમાં છે 2-4-D આ રસાયણ છે. બરાબર, ડાયરેક્ટ નાખી જ દેવાનું, એટલે જે ઉગી નીકળતી, જે નકામી ઉગી નીકળતી વનસ્પતિ છે એ શું છે? દૂર થાય. બરાબર, જે કામની હોય એને પણ નહીં નાખવાનો, નીકળે એ જતી રહે. બરાબર, જે નાકામનું હોય એને પણ તમે નાખી શકો. એટલે 2-4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. એનો છંટકાવ નિંદણ પર કરવાથી નિંદણ શું થાય છે? નાશ પામે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. બરાબર, પણ એને યોગ્ય માત્રામાં નાખવી, વધારે પડતું નાખવું નહીં. જો વધારે પડતું નાખો તો બીજો જે સારો પાક છે એને શું થાય? નુકસાન થાય. એટલે એ છંટકાવ કરતી વખતે નિંદણ પર શું છે? આપણે ધ્યાન રાખવું પડે. બરાબર, તો આ આપણે બે પ્રશ્ન જોયા, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, સિંચાઈનો અર્થ, નિંદણ અને નિંદણનો. એના પછીનો સવાલ છે અનાજ સંગ્રહ. અનાજ સંગ્રહ વિશે વિસ્તારપૂર્વક માહિતી તમારે ચોપડીમાં પણ અંદર આપેલું જ છે. બરાબર, પણ આપણે સમજી લઈએ કે અનાજ સંગ્રહ એટલે શું. બરાબર, લણણી બાદ જે મેળવેલ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે પાક કપાઈ ગયા પછી એને મૂકવો પડે, એને સંગ્રહ ક્યાં કરવો? બરાબર, તો એના માટે અનાજ સંગ્રહની પદ્ધતિ છે. એટલે જ્યારે તમે પાકની લણણી કરો પછી અનાજને શું છે? સંગ્રહ કરવામાં, એના માટે ગોડાઉન હોય, કોઠાર આપણે કહીએ છીએ, સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપમાં બરોબર તપાવવામાં આવે છે. કે જીવાત હોય, કઈ કચરો હોય, બરોબર, તો એને સુપડા વડે પહેલા સાફ કરે જીવાત, પછી એને શું છે કે તાપમાં બરોબર તપાવે, જેથી દાણામાં રહેલો જે ભેજ હોય એ દૂર થઈ જાય. દાણામાં જે ભેજ એટલે ભીનાશ જે હોય એના લીધે શું છે? સુકાઈ જાય અને અનાજ છે ખાવા લાયક થાય. દાણામાં જો ભેજ રહી જાય તો અનાજ બગડવાની શક્યતા છે. આપણે ઘરમાં કરીએ જ છીએ, અનાજ પહેલાં ચાળી કાઢીએ છીએ, સાફ કરીએ છીએ, પછી આપણે દિવેલથી એને મોઈ દઈએ છીએ. કેમ? કારણ કે એ લોંગ ટાઈમ આપણે રાખવાનું છે અને આપણે ખોરાક ઉપયોગમાં લેવાનું છે. બરાબર, સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થવાની અને બીજાંગ પૂરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના રહેલી છે. બરાબર, જો ભેજ રહી જાય દાણામાં તો એ અનાજ છે એ ખાવા લાયક રહેતું નથી, સડી જાય. આપણે કહીએ સૂર્યના તાપમાં જો સૂકવેલ અનાજ છે જે બગડતું નથી, કીટકો બેક્ટેરિયા અને મુક્તિ અને રક્ષણ મળે છે. બરાબર, સૂર્યને જ્યારે તાપમાં જો તમે એને મૂકો નહીં તો ઘણી તકલીફ થાય, એટલે એને સૂર્યના તાપમાં સુકાવવામાં આવે છે, જેથી કીટકો બેક્ટેરિયા જીવાતો છે એ એનથી રક્ષણ મળે. અનાજને કોતળામાં કે ધાતુના મોટા પીકમાં સંગ્રહ કરવામાં આવે છે. આપણે બજારમાં જઈએ છીએ, મોટી મોટી કૂણો હોય છે, બરાબર, કોથળા જે કહીએ છીએ, કૂણ એટલે કોથળા. બરાબર, ધાતુના અથવા આપણે ઘરમાં જોઈએ છીએ ધાતુના મોટા પીકમાં એને આપણે સંગ્રહ કરીએ છીએ. મોટા પાયે અનાજનો સંગ્રહ ધાતુમાં
ધાતુના જે ઊંચા પાત્ર આવે છે, મોટા પીપા આવે છે બરોબર, એમાં લોકો સંગ્રહ કરે છે અથવા એને કોઠારમાં સંગ્રહ કરવામાં આવે છે. ખેડૂતો શું કરે, એને ગોડાઉન જોડે લેવી જગ્યા જે આપણે મૂકેલી હોય, કેમ કે બહાર મૂકે તો વરસાદ એનાથી નુકસાન થાય બરોબર, શિયાળામાં પણ એને ભેજથી નુકસાન થાય, ધુમ્મસ જે છે ધુમ્મસ છે, પછી ઝાકળ પડે એનાથી પણ પાકને ઘણું બધું નુકસાન થાય. એટલે આ લોકો શું એના માટે ગોડાઉન કોઠીઓ બનાવવામાં આવે. એટલે અનાજનું ઉંદર અને કીટકોથી પણ રક્ષણ કરી શકાય. અને ઉંદર તો હોય, કીટકો હોય જે પાકને શું કરે છે, નુકસાન કરે છે. એટલે એનાથી બચાવવા માટે આ અનાજ સંગ્રહની પદ્ધતિ જરૂરી છે. એટલે એને સ્ટોરેજમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. ઘરગથ્થું આપણે જે ઘરે અનાજ જે સાચવીએ છીએ તો એમાં પારાની ગોળીઓ અને લીમડાના સૂકા પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાન તો આપણે મૂકતા નથી, અત્યારે બધી સિસ્ટમ બંધ થઈ ગઈ, પહેલાના સમયમાં હતી. બરાબર, પારાની ગોળી એટલે ગોળ વ્હાઈટ કલરની આવે છે, એટલે એક ગોળી બરાબર મૂકી દો તો એ અનાજ લાંબા સમય સુધી, એક વર્ષ સુધી એને કશું થાય મિનિમમ. એમ પહેલાના સમયમાં શું કરતા હતા લોકો, લીમડાના પાન સૂકા પાન હોય ને એ અંદર અનાજમાં મૂકી દે. અત્યારે આપણે શું કરીએ છીએ, દિવેલથી આપણે એને મોઈ કાઢીએ છીએ અને દિવેલથી મોઈને પછી આપણે એ પીકમાં ભરી દઈએ છીએ, એટલે લોંગ ટાઈમ શું છે સારું રહે. એના પછીની ટૂંકનો છે લણણી. બરાબર, લણણી આ પણ આપણે આગળ એક વાર જોઈ ગયા છે બરાબર, પણ ટૂંકમાં માહિતી જોઈએ. આ કેવી છે, આપણે લોંગ એટલે ટૂંકનો જ છે. લણણી એટલે શું, પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની પ્રક્રિયાને શું કહે છે, લણણી. હવે ખેડૂતને ખબર પડે કે ભાઈ છે આ પાક શું છે, પૂરેપૂરો ઉગી ગયો, સરખો થઈ ગયો છે, હવે એને શું કહેવાય, કાપવાની પ્રક્રિયા થાય, એને શું કહે છે, લણણી કહેવાય. લણણી એક અગત્યનું કામ છે, બહુ લાંબા સમય સુધી મૂકી ના રખાય, એટલે પાક પકડે, એટલે જેવો પાક ઉગી નીકળ્યો એટલે એને આપણે શું કહે છે, લણણી. અને અનાજ પરિપક્વ થતા એમ કહેવાય છે કે કેટલા મહિના લાગે, 3 થી 4 મહિના. કાતર બધું નાખી દીધું બરાબર, પછી પાણી પણ મળી ગયું, પછી એને થોડો સમય સુધી રાખવામાં આવે છે. એટલે એને ઉગતા 3 થી 4 મહિનાનો સમયગાળો છે. ડાંગર એને ઉગતા 3 થી 4 મહિના લાગે બરાબર. આપણા દેશમાં દાતરડાની મદદથી લણણી કરવામાં આવે છે. પછી જ્યારે પરિપક્વ થઈ ગયો, ઉગી ગયું, કમ્પ્લીટ થઈ ગયો છે પાક, તો એને દાતરડાથી નીચેથી શું છે, કાપી કાઢવામાં આવે છે. ડાંગર છે, ઘઉં છે, બધું એ રીતે લણણી. એને ખેતીમાં આ શબ્દ લણણી એવો શબ્દ હોય. લણણી માટે હવે નવી પદ્ધતિ શું થાય છે, હાલમાં હવે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર કહેવામાં આવે છે. હાર્વેસ્ટર મશીન આવે છે એવું બરાબર, એને હાર્વેસ્ટર કહેવામાં આવે. એટલે ડાયરેક્ટ મશીનથી જ કપાઈ જાય, માણસોની જરૂર પડે નહીં. લણણી કર્યા પછી છોડને શું છે, સુકવા દેવામાં આવે. પછી આ લોકો એને શું છે, ખેતરમાં તડકામાં મૂકે બરાબર, પછી એ સૂકવી દે, સૂકવીને પછી એ શું છે, કણસલામાંથી કણ છૂટા કરવામાં આવે છે બરાબર. હવે નવી પદ્ધતિ આવી છે, થ્રેસર આવી છે. પહેલા શું છે, એને ઝટકવામાં આવતું બરાબર. હવે ટેકનોલોજીમાં, વિજ્ઞાન ટેકનોલોજીમાં તમે જોવો કે ઘણી બધી પદ્ધતિઓ શોધાઈ ગઈ છે, મશીનો આવી ગયા છે, ઝડપી કામ થાય છે. ડાંગરને થ્રેસિંગ ક્રિયા માટે દાણા શું છે, છૂટા પાડવામાં આવે છે. ડાંગરને પાટિયા પર ઝૂડવામાં આવે છે, એક ડાંગરનો પૂરો લે અને પછી એને શું છે, પાટિયા પર મારે બરાબર, એટલે અમુક દાણા શું છે, છૂટા પડવા. પણ હવે આ બધી પદ્ધતિ ઓછી થઈ ગઈ. હવે કઈ પદ્ધતિ આવી છે, થ્રેસર મશીન આવી ગયું, એટલે ડાંગરને પાટિયા પર ઝૂડવામાં આવે, ડાંગર છૂટી પડે. કણસનામાંથી અનાજ છૂટો કરવાની આ પદ્ધતિને થ્રેસિંગ કહેવામાં આવે છે. મેં તમને કીધું થ્રેસર, એનો ઉપયોગ કરવામાં આવે છે. આ યાંત્રિક સાધન થ્રેસર વપરાય છે. લણણી કરવા, થ્રેસિંગ એમ બંને ક્રિયાઓ કરવા કમ્બાઈન મશીન વપરાય છે. એવું મશીન જ આવે છે, તૈયાર જ છે, કમ્બાઈન મશીન બરાબર, ચોપડીમાં પણ છે બરાબર. આવું મશીન આવે છે, હાર્વેસ્ટર કમ્બાઈન બરાબર, પછી થ્રેસિંગ પદ્ધતિ, થ્રેસિંગ પણ કરવામાં આવે છે બરાબર. તો આપણે આ સવાલોનો જવાબ આપણે મેળવ્યો. હવે બીજું નેક્સ્ટ લેક્ચરમાં